विद्यार्थी मित्रों, चैप्टर नंबर बे जैविक वर्गीकरण में हवे आपणे आगळ आरएच व्हीटेकर नी जे पांच सृष्टि छे एमां सौथी पहला आपणे मोनेरा सृष्टि नी वात करी गया था। त्यार पछी आपणे प्रोटिस्टा सृष्टि नी वात करी गया। હવે આપણે લેવાનું છે ફૂગનું વાત, સૃષ્ટિ ફૂગ। તો જો એમાં વાત કરીએ આપણે તો એમાં એકોષી અને બહુકોષી બંને સજીવોનો સમાવેશ કરીશું। તો એકોષીમાં આપણે કોનો સમાવેશ કરીએ છીએ? તો એકોષીમાં આવશે ઈસ્ટ, અને બહુકોષીની અંદર જોઈએ આપણે તો એમાં ઉદાહરણ આપણે મશરૂમ, પેનિસિલિયમ, એસ્પર્જિલસ, હાઇડ્રોફસ, આવી ફૂગનો સમાવેશ કરી શકીએ। હવે જો એની કોષ દિવાલની વાત કરીએ તો જે કોષ દિવાલ છે એ આપણે એના સામાન્ય પહેલાં જનરલ વાત કરીએ છીએ કે કોષ દિવાલ શેની બનેલી છે। તો આપણે વાત કરી હતી કે કોષ દિવાલ સેલ્યુલોઝ મિશ્રિત કાઇટિનની બનેલી હોય છે, બરાબર? તો એને ફંગસ સેલ્યુલોઝ પણ કહેવાય, અથવા તો એને આપણે કહીશું કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝ, જેને સેના તરીકે ઓળખીએ છીએ આપણે ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખીએ છીએ। તો કોષ દિવાલ શેની બનેલી છે? ફંગસ સેલ્યુલોઝ અથવા તો કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી હોય છે। એનાથી આગળ જો વાત કરીએ તો એનું જે શરીર છે એ શરીરને તાતણા સ્વરૂપે છે, કોઈપણ ફૂગ હોય તો આવી તાતણા સ્વરૂપે ગોઠવાયેલી હોય, અને આ જે તાતણા છે એનો દેહકાળ છે, એનું જે શરીર છે એને આપણે કવક તંતુ કહીએ, સેના તરીકે ઓળખીએ? કવક તંતુ। અને જ્યારે આ કવક તંતુઓ ભેગા મળે એટલે એને શું કહેવાય? કવક જાળ। તો એનું જે શરીર છે, દેહકાળ છે, એ દેહકાળ સેના તરીકે ઓળખાય છે? કવક જાળ તરીકે ઓળખાય છે। એટલે હાથ પગ એવું જુદા જુદા અંગો નથી, પણ આખું જે એનું શરીર છે એનું દેહકાય એને આપણે સેના તરીકે ઓળખીએ? કવક જાળ તરીકે ઓળખીએ, જે તાતણામય હોય। અને એની અંદર આમાં વિશેષ પ્રકારની આવી પડદા જેવી રચના હોય છે, બરાબર? જે એકબીજાથી આ ખંડોને અલગ પાડશે એવી રચના, જેને પડદાયુક્ત રચના પણ કહી શકાય। તો કવક જાળ એની આ રીતના પડદાયુક્ત હોય અથવા પડદા વિહીન પણ હોય એવું કહેવાય। જો આમાં ઈસ્ટ જે છે એનું શરીર એ કવક જાળ ધરાવતું નથી, પરંતુ ઈસ્ટનું શરીર જોઈએ તો એનો આકાર કેવો છે? તો કે આવો લંબગોળ આકાર ધરાવે છે। બાકી બધીની ઈસ્ટ જે છે, બાકી બધીની ફૂગ જે છે એ તંતુ સ્વરૂપે છે, એને કવક જાળ તરીકે ઓળખવામાં આવે। બહુકોષ કેન્દ્રીય છે, એનો મતલબ શું? એક કરતા વધારે કોષ કેન્દ્ર ધરાવે છે, એક કરતા વધારે કોષ કેન્દ્ર ધરાવે છે। આપણે ફૂગમાં સામાન્ય લક્ષણોની વાત કરી રહ્યા છીએ કે ફૂગમાં સામાન્ય કયા કયા લક્ષણો આપણને જોવા મળે, તો ખાસ તો એની કોષ દિવાલની વાત, પછી એનું દેહકાય એના શરીરને સેના તરીકે ઓળખે છે એ બે વાત કરી આપણે। ચાલો એનું પોષણ પદ્ધતિ જોઈએ, તો હવે અહીંયા તો પ્રકાશ સંશ્લેષી તો આવશે જ નહીં, બરાબર? વિષમકોષી આવશે, તો વિષમકોષીમાં પણ કયા પ્રકારનું આવશે? તો મૃતોપજીવી અને પરોપજીવી પ્રકારનું પોષણ પદ્ધતિ, મૃતોપજીવી અને પરોપજીવી પ્રકારની પોષણ પદ્ધતિ એમાં જોવા મળશે। અને હવે એને પ્રજનનની વાત કરીએ, તો પ્રજનનમાં અલિંગી પ્રજનન પદ્ધતિ અને
લિંગી પ્રજનન પદ્ધતિ જુદા જુદા પ્રકારે કરે છે. હવે જો અલિંગી પ્રજનન ફૂગ જે છે, કોઈ પણ ફૂગની વાત કરી રહ્યા છીએ, તો એમાં અલિંગી પ્રજનન કયા કયા પ્રકારે થઈ શકે? તો પહેલું છે ભાજન પ્રકારે, અથવા તો એને વિભાજન પણ આપણે કહી શકીએ. તો વિભાજન પ્રકારે કરે કલિકા સર્જન. કલિકાનું નિર્માણ કરે, જેમ કે ઈસ્ટમાં, ઈસ્ટની અંદર તમે જો આ રીતના ઈસ્ટ હોય અને એના ઉપર આવી નાની કલિકા થાય, અને એ કલિકા જ્યારે મોટી થાય ત્યારે ઈસ્ટથી છૂટી પડી જાય અને એને આપણે કલિકા સર્જન તરીકે ઓળખીએ છીએ. તો કલિકા સર્જન તરીકે થઈ શકે, બરાબર? તો ભાજન, કલિકા સર્જન, અવખંડન પ્રકારે પણ, કેટલીક ફૂગ અવખંડન પ્રકારે પણ અલિંગી પ્રજનન કરે છે. કયા પ્રકારે કરશે? અવખંડન. અવખંડન એટલે એનો કેટલો ભાગ છૂટો પડે, ટુકડો થાય, અને એમાંથી નવી ફૂગનું સર્જન થાય. તો આ અલિંગી પ્રજનન. પછી એમાં એક આવે છે બીજાણુ સર્જન પ્રકારે. તો બીજાણુ બે પ્રકારના બીજાણુ બનશે, ચલ બીજાણુ અને અચલ બીજાણુ. અચલ બીજાણુ માટે અહીંયા શબ્દ વાપરીએ છીએ કણી બીજાણુ. કયો શબ્દ વાપરીશું? કણી બીજાણુ. જો ચલ અને અચલ, ચલનો મતલબ જે હલનચલન કરી શકે છે તેવા બીજાણુ. તો કોની મદદથી હલનચલન કરી શકશે? કસાની મદદથી. કસા હશે તો હલનચલન કરી શકશે. તો કસા યુક્ત હોય એટલે ચલ બીજાણુ, અને કસા વિહીન હોય એટલે એને કણી બીજાણુ તરીકે ઓળખીએ છીએ. ક્લેમીડોમોનાસ જો ઉદાહરણ લઈ રાખે, ક્લેમીડોમોનાસ, તો ક્લેમીડોમોનાસ આ રીતની ફૂગ છે અને એમાં આવી કસા છે કે જેની મદદથી એના બીજાણુ શું કરે છે? તો હલનચલન કરી શકે છે, તો એને ચલ બીજાણુ. જ્યારે પ્લેટેનિસિલિયમ ફૂગનું ઉદાહરણ લઈએ આપણે, તો એના જે બીજાણુ છે, આ એના બીજાણુ છે, તો આ બીજાણુ એ કશા ધરાવતા નથી, એટલે સલાહ તરીકે ઓળખીએ છીએ આપણે કણી બીજાણુ તરીકે ઓળખીએ છીએ, કે જે હલનચલન કરી શકતા નથી, અચલ બીજાણુ છે. તો અલિંગી પ્રજનનમાં આપણે ભાજન, કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન એ પ્રકારે જોઈએ છે. જ્યારે લિંગી પ્રજનનમાં આપણે જોઈએ તો એમાં જુદા જુદા પ્રકારના બીજાણુઓનું નિર્માણ થશે. તો પહેલું છે અંડબીજાણુ. પહેલું શું કહે છે? અંડબીજાણુ, જેને ઓસ્પોર તરીકે પણ ઓળખવામાં આવે. બીજું છે ધાની બીજાણુ, અને ત્રીજું છે ધાની બીજાણુ, અને ત્રીજું છે કણીને પણ પ્રકણી બીજાણુ. તો હવે આમાં જોઈએ તો આમાં શું થાય છે? અંડ બીજાણુ જે છે એમાં નર અને માદા જે જન્યુ છે, એ જન્યુ એકબીજા સાથે જોડાય અને જ્યારે બીજાણુનું નિર્માણ કરે, તો જો આ અને આ માદા જન્મ, બરાબર? તો નર અને માદા બેના જોડાણ જ્યારે જન્મનું નિર્માણ થાય,
અને એમાં આવી રીતના હંમેશા જુઓ જ્યારે યુગી પ્રજનન થાય ત્યારે ફળકાયની રચના થાય અને ફળકાય કહેવાય. આ ફળકાયની રચના થાય અને ફળકાયની અંદર બીજા અણુ ગોઠવાય. તો નર અને માદા જંતુઓના જોડાણથી જ્યારે ફળકાયમાં બીજાણુઓનું નિર્માણ થાય તો એને આપણે શું કહીએ છીએ, અન્ન બીજાણુ કહીએ છીએ. હવે ધાની બીજાણુની વાત કરીએ તો ધાની બીજાણુમાં એવું કહે છે, એને આસ્કોસ્પોર તરીકે પણ ઓળખવામાં આવે. ધાનું બીજાણુને તેના તરીકે ઓળખીશું આપણે, આસ્કોસ્પોર. તો આની અંદર જે આસ્કસ્પોર, એ આસ્કસની અંદર જ્યારે બીજાણુનું નિર્માણ થાય આવીના તો એને આપણે આને આસ્કોસ્પોર કહીએ. તો અંદર નિર્માણ થયું એટલે એને શું કહેવાય, ધાની બીજાણુ. ફળકાયની અંદર નિર્માણ થયું માટે ધાની બીજાણુ. અને પ્રકણી બીજાણુમાં એવું કહે છે, એને બેસિડિયો બેસિડિયો સ્પોર કહેવાય. એને બેસિડિયો સ્પોર, તેમાં બેસિડિયમ ની બહારની બાજુએ બીજાણુનું નિર્માણ થાય. જો આ બેસિડિયો સ્પોર બહારની બાજુએ જ્યારે નિર્માણ થાય તો એને સેના તરીકે ઓળખાય, પ્રકણી બીજાણુ કહેવાય. ફળકાયની બહારની બાજુએ જ્યારે આમાં ફળકાયની અંદરની બાજુએ નિર્માણ થયું, અહીંયા શું કહે છે, બે જન્યુઓ નર અને માદા જોડાવાથી નિર્માણ થાય તો એને અંડ બીજાણુ કહેવાય. આવી જ રીતના એના માટે આ જે લિંગી પ્રજનન છે એ ચક્ર જે છે એને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે. પહેલો તબક્કો કહે છે જીવરસ સંયુગ્મન, બીજો કોષકેન્દ્ર સંયુગ્મન અને ત્રીજો જીવ રસ સંયુગ્મન. બીજો કોષ કેન્દ્ર સંયુગ્મન અને ત્રીજો અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે જીવરસનો મતલબ થશે બે જે જન્યુ છે એમના જીવરસ એકબીજા સાથે જોડાય, અને જેમાં જીવરસ જ્યારે જોડાશે, જીવરસનો મતલબ થાય કોષ રસ અને કોષ કેન્દ્ર, એને સંયુક્ત રીતે જીવરસ કહેવાય. જોડાય આપણે કરે છે તેને જીવરસ સંયુગ્મ કહેવાય. કોષ કેન્દ્ર સંયુગ્મ, કોષ કેન્દ્ર એક કરતાં વધારે વખત વિભાજિત થશે તો કોષ કેન્દ્ર સંયુગ્મ, અને અર્ધીકરણ જેમાં શું થાય છે તો કે અર્ધીકરણ પામે છે, જે પણ બીજાણુ બને છે એ અર્ધીકરણ પામશે, એકકીય બનશે, અને અર્ધીકરણ પામવાથી બીજાણુનું નિર્માણ થશે તો જીવરસ સંયુગ્મન, કોષકેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ. હવે એના કેટલીક વખતે શું થતું હોય છે તો કેટલીક ફૂગમાં જ્યારે પણ આવી રીતના સંયુગ્મન થાય તો દ્વિકીય કોષકેન્દ્રનું નિર્માણ થાય છે, તો એને દ્વિકોષકેન્દ્રીય અવસ્થા તરીકે ઓળખાય. દ્વિકીય કોષકેન્દ્રનું નિર્માણ 2N બને, જેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ, દ્વિકોષકેન્દ્રીય અવસ્થા તરીકે ઓળખીએ છીએ. હવે જે આ ફૂગ સૃષ્ટિ છે એને ચાર જુદા જુદા વર્ગમાં વિભાજિત કરેલી છે. ફૂગ સૃષ્ટિને શું કર્યું, ચાર જુદા જુદા વર્ગમાં વિભાજિત કર્યું. તો એ જે ચાર વર્ગ છે એની આપણે વાત કરીએ અને એના લક્ષણો જોઈએ. તો સૌથી પહેલું ફૂગ સૃષ્ટિ માટે સૌથી પહેલું આપણે ફાયકોમાયસિટી, પહેલો વર્ગ કયો આવે છે, ફાયકોમાયસિટીસ. બીજું આવે છે આસ્કોમાયસિટીસ, માયસિટીસ પાછળ લગાડવાનું છે. ત્રીજું છે બેસિડિયો,
અને ચોથું છે બ્યુટ્રો. બેસિડિયો માય સેટિસ અને બ્યુટ્રો માય સેટિસ. હાઈકો આસ્કો બેસિડિયો અને ડ્યુટ્રોમાય સેટિસ. હવે પહેલું એનું કહીશું આપણે રેખા ઉદાહરણ. પહેલાં એનું ઉદાહરણ લઈએ તો ફાઇકોમાયસેટિસમાં મ્યુકર, રાઇઝોપર્સ, મ્યુકર પછી રાઇઝોપર્સ જેને બ્રેડ મોલ્ડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને આલ્બ્યુગો બરાબર, જે રાઈ ઉપર, રાઈનો છોડ હોય એના ઉપર થતી પરોપજીવી, રાઈ પર પરોપજીવી તરીકે જીવન ગુજારે છે આલ્બ્યુગો. મ્યુકર, રાઇઝોપર્સ, આલ્બ્યુગો જે રાઈ પર પરોપજીવી તરીકે જીવન ગુજારે. આ પહેલું ઉદાહરણ. ઉદાહરણ પછી બીજું આપણે લઈશું આમાં ફાઇકોમાયસેટિસમાં બીજું એનું રેખા કે ક્યાં જોવા મળે તો જલજ, જલજ એટલે પાણીમાં, પછી ભૂના, સડતા લાકડા ઉપર જોવા મળશે. એ બીજું શું થશે, રેખા થશે. ત્રીજું લક્ષણ એનું જે કવક ઝાડ છે, એટલે હવે આપણે એના શરીરની વાત કરીશું. કવક ઝાડ, તો કવક ઝાડ હાઇકોમાં પડદાવિહીન છે. પડદાવિહીન એટલે વચ્ચે કોઈ કંઈ આડત નથી, કંઈ જ નથી, કોઈ પડદો છે નહીં, પડદા વિહીન હોય છે કવક ઝાડ. ચોથું એનામાં પ્રજનનની વાત કરીશું આપણે, તો પ્રજનન અલિંગી અને લિંગી બંને પ્રકારે પ્રજનન કરે. અલિંગીમાં આપણે શું કહીશું, કયું પ્રજનન આવશે અલિંગીમાં, ચલ અથવા અચલ. ચલ અથવા અચલ એટલે એને શું કહેવાય, કોની બીજાણું કહેવાય, અચલ બીજાણુ દ્વારા બરાબર. અને જે લિંગી પ્રજનન છે એમાં યુગ્મ બીજાણુ, યુગ્મ બીજાણુ એટલે આપણે જે કુઓસ્પોરની વાત કરીને એને શું કહેવાય, યુગ્મ બીજાણુ, જેમાં બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય. જો બંને બીજાણુ સરખા હોય, બંને જન્યુ સરખા હોય તો સમજન્યુ, અને જો બંને જન્યુ અને બંને જન્યુ જુદા જુદા હોય તો વિષમજન્યુ. જો હું તમને ઉદાહરણ આપું કે ધારો કે નર અને માદા, તો નરમાં શુક્રકોષ અને માદામાં અંડકોષ, બે સરખા દેખાય છે. તમે કહેશો ના, અંડકોષ આ રીતનો હોય, શુક્રકોષ આવો હશે બરાબર. તો આ બંને જન્યુ કેવા છે, એકબીજાથી જુદા દેખાય છે, માટે એને કેવા કહેવાય, વિષમજન્યુ કહેવામાં આવે. કેવા કહેવામાં આવે, વિષમજન્યુ. અને ક્લેરોફોરાની જે લીલ છે કે ફૂગ છે એમાં આપણને સરખા જોવા મળે તો એને આપણે સમજન્યુ કહીશું. તો સમજન્યુ અને વિષમજન્યુ એવા જન્યુ ઉત્પન્ન કરી એ પ્રજનન કરશે. વિશેષતામાં કોઈ વિશેષતા છે, એમાં કંઈ જુદાપણું આપણને જોવા મળે છે તો અન્ય વિશેષતામાં જોઈએ. અન્ય વિશેષતા, તો વિશેષતામાં આપણે એવું કહીશું કે બહુકોષકેન્દ્રીય છે. કેવી છે, બહુકોષકેન્દ્રીય હોય છે બરાબર. તો ઉદાહરણ લીધું,
રહેઠાણ, કવકજાળ, પ્રજનન, વિશેષતા. હવે આસ્કોમાયસિસ, જો આનું કોઈ અન્ય નામ હોય તો એ પણ આપી શકાય. જેમ કે ખાસ કરીને રાઇઝોકોસ એ બ્રેડ મોલ્ડ તરીકે ઓળખાય છે, તો ફાયકોમાયસિસને ઘણી વખતે આપણે સેના તરીકે ઓળખીએ છીએ, બ્રેડ મોલ્ડ તરીકે પણ ઓળખે છે. સેના તરીકે ઓળખીશું? બ્રેડ મોલ્ડ તરીકે પણ ઓળખીશું. હવે આસ્કોમાયસિસની વાત કરીએ તો આસ્કોમાયસિસ જે છે એને કોથળીમય ફૂગ તરીકે ઓળખાય. કોથળીમય ફૂગ સેના તરીકે ઓળખીશું? કોથળીમય ફૂગ, કોથળીવાળી ફૂગ એના તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ઉદાહરણમાં જોઈએ તો ઉદાહરણમાં આવશે પેનિસિલિયમ, પછી ઈસ્ટ. પહેલા ઈસ્ટ લખે, કારણ કે એક કોષી છે ને, એટલે પેનિસિલિયમ. એસ્પર્જિલસ. પેનિસિલિયમ લીલા રંગની હોય, એક્સપર એકદમ મુલાયમ હોય, એસ્પર્જિલસ કાળા રંગની હોય, પીળા રંગની હોય, એવી જુદા જુદા રંગની હોય છે. ન્યુરોસ્પોરા અને ક્લેવિસેક્સ. ન્યુરોસ્પોરા અને ક્લેવિસેક્સ આ આસ્કોમાયસિસ જે કોથળીમય ફૂગ છે એના ઉદાહરણ. રહેઠાણ જોઈએ તો વૃક્ષની ના થડ પર, ખાસ કરી કેમ જોવા મળશે? વૃક્ષના થડ પર અને ભીના લાકડા ઉપર, એના ઉપર ખાસ એ જોવા મળશે. હવે એની કવકજાળની વાત કરીએ તો પડદાયુક્ત કવકજાળ છે અને સાંકિત હોય છે, એટલે પડદા ધરાવે છે અને જે તાતણા છે એ બહુ શાખાવાળા હોય છે. બરાબર? તો પડદાયુક્ત અને સાખી અને આ બધામાં સેમ જ આવશે. પડદાયુક્ત અને સાખી, એટલે આ મુદ્દો તો આપણે સેમ જ થઈ જશે ત્રણેયમાં. બરાબર? સારું. હવે અહીંયા આસ્કોમાયસિસમાં આપણે જો એનું પ્રજનન જોઈએ તો અલિંગીમાં આવશે. ફરીથી અહીંયા પણ અલિંગી અને લિંગી. તો અલિંગી જે છે, તો પેનિસિલિયમ મેં તમને ઉદાહરણ આપ્યું હતું. પેનિસિલિયમ કેવા પ્રકારનું કરશે? કણી બીજાણુ, એટલે કેવું? અચલ બીજાણુ આપશે ને, તો કણી બીજાણુ દ્વારા કરશે. અને કણી બીજાણુ, બરાબર? જ્યારે લિંગી પ્રજનન જે છે એમાં ફળકાયની રચના, કોથળી જેવી રચના જેને શું કહેવાય, ફળકાયની રચના કરી એમાં બીજાણુઓ ભરી દેશે. ફળકાય રક્ષણાત્મક આવે અને એની અંદર બીજાણુઓનું નિર્માણ કરશે, એટલે ફળકાય દ્વારા, ફળકાયની રચના કરી. બરાબર? રચના દ્વારા. હવે આની કોઈ અન્ય વિશેષતા, તો આમાં જે મેં કહું કે સ્પર્જિલસ જે છે એ કાળા અને પીળા એવા બે રંગોની જોવા મળશે, તો એ જે કાળી અને પીળી હોય છે એ ખાદ્ય તરીકે ઉપયોગમાં લેવાય છે. ખાદ્ય તરીકે ઉપયોગમાં લેવાય. જ્યારે પેનિસિલિયમ ઈસ્ટનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? તો વસ્તુને પોચી બનાવવા. પેનિસિલિયમ દવા બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ. બરાબર? તો આ કયું થયું? આસ્કોમાયસિસ. હવે આવશે બેસિડિયોમાયસિસ, જેને બ્રેકેટ ફંગાઈ અથવા તો બ્રેકેટ ફંજાઈ અથવા તો એને પફ બોલ, ચીઝ બોલ નહીં, પફ બોલ્સ તરીકે ઓળખવામાં આવે. બ્રેકેટ ફંજાઈ અથવા એને સના તરીકે ઓળખવામાં આવે છે? પફ બોલ્સ તરીકે ઓળખવામાં આવે. તો એમાં ઉદાહરણ લઈએ તો મશરૂમ,
पहलू उदाहरण करूँ आपसे मशरूम जेनु नाम छे एगेरिक्स एगेरिक्स तरीके ओळखवामां आवे छे। बीजू उदाहरण छे पक्षीनिया पक्षीनिया नामनी जे फूग छे ए गेरु रोग करवा माटे जवाबदार छे। जे गेरु रोग छे गेरु रोग खबर छे तमने सेमां थाय घऊंमां थाय छे बराबर। तो घऊंमां કયો રોગ ગેરુ રોગ માટે જવાબદાર ફૂગ જેનું નામ છે પક્ષીનિયા અને ત્રીજું છે યુસ્ટિલાબો યુસ્ટિલાબો જે અંગારિયાના રોગ માટે જવાબદાર છે। અંગારિયા જે શેના માટે જવાબદાર છે અંગારિયાના રોગ માટે જવાબદાર છે બરાબર। યુસ્ટિલાગો અંગારિયા માટે જવાબદાર ફૂગ યુસ્ટિલાગો અંગારિયા માટે જવાબદાર ફૂગ બરાબર। સારું હવે એની અંદર એનું રહેઠાણ જોઈએ તો જમીન ઉપર લાકડા ઉપર વૃક્ષમાં પરોપજીવી તરીકે આપણને જોવા મળશે। તો તમે જુઓ ખાસ કરીને ક્યાં હોય તો વૃક્ષ અને લાકડા ઉપર જ વધારે જોવા મળશે કારણ કે એમને ભેજવાળું એવું વાતાવરણ મળી રહે એટલા માટે। કવક જાત તો આપણે કહી દીધું કેવી કીધી તો પડદાયુક્ત અને સાખી। હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા કહે છે કે લિંગી અંગો કેવા છે તો કે ગેરહાજર છે એટલે અલિંગી પ્રકારે પ્રજનન। તો અલિંગી પ્રકારે એટલે કેવું આવશે તો અખંડન આવશે અલિંગીમાં અખંડન પ્રકારે। જ્યારે લિંગી અંગો ગેરહાજર છે એટલે ફળકારી બનાવી શકશે નહીં। જો લિંગી અંગો હાજર હોય ને તો જ પેલું ફળકાય બને પણ લિંગી અંગો ગેરહાજર હોય તો ફળકાયનું નિર્માણ થતું નથી। તો પછી શું થશે હવે અહીંયા તો લિંગી અંગો ગેરહાજર હોવાના કારણે એ જીવરસ સંયુગ્મન પદ્ધતિથી પ્રજનન કરશે જીવરસ સંયુગ્મન પદ્ધતિથી પ્રજનન કરશે। તેનાથી પ્રજનન કરશે જીવરસ સંયુગ્મન પદ્ધતિથી અને એને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થામાં આપણને જોવા મળે છે। કઈ અવસ્થા દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા દ્વિકોષ કેન્દ્રીય એટલે આપણે શું કીધું કે જન્યુઓ જે બને છે જન્યુ કેવા બને છે તો કે દ્વિકોષ કેન્દ્ર ધરાવનારા બને। દરેક કોષ જે હોય એમાં બે બે કોષ કેન્દ્ર હોય એટલે એને શું કહીશું આપણે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા ધરાવનારા હોય છે બરાબર। તો આ શું થયું બેસિડિયો માયસિટીસની વાત થઈ અને હવે છેલ્લે આવશે આપણે ડ્યુટ્રોમાયસિટીસ। તો ડ્યુટ્રોમાયસિટીસને અપૂર્ણ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે। કેમ એને અપૂર્ણ ફૂગ કહેવાય એમાં જે લિંગી પ્રજનન પદ્ધતિ શોધાઈ નથી અને એટલા માટે અડધું જ પ્રજનન અપૂર્ણ અલિંગી પ્રજનન થાય છે લિંગી થતું નથી। બાકી બધામાં જો અલિંગી લિંગી અલિંગી લિંગી અલિંગી લિંગી જ્યારે આમાં માત્ર અલિંગી પ્રકારે જ પ્રજનન થાય છે એટલે એને શું નામ આપેલું છે અપૂર્ણ ફૂગ નામ આપેલું છે। જ્યારે એમાં લિંગી પ્રજનન શોધાઈ જશે તો એને શું નામ આપવામાં આવશે પૂર્ણ ફૂગ તરીકે પણ એને ઓળખવામાં આવશે બરાબર। તો એના ઉદાહરણ જોઈએ તો ઓલ્ટર નીડા ઉદાહરણમાં શું આવશે ઓલ્ટર નેરિયા એનું ઉદાહરણ આવશે। બીજું છે ટ્રાઇકોડર્મા ટ્રાઇકોડર્મા આ બે એના ઉદાહરણ થશે
जो रहेठाण जी आप तो खास कर क्या जवासे तो आपने लाकड़ा ने बदा पर बराबर भेजयुक्त जगह जवासे जो प्रजनन कही तो लिंगी तो है ने अलिंगी में क्या प्रकार तो अलिंगी में कणी बीजाणु द्वारा सेना द्वारा कणी बीजाणु तो कणी बीजाणु एट के बीजाणु था अचल बीजाणु के जेनी जोड़े कसा है नहीं कणी बीजाणु द्वारा अने जो एनु विशेषता कही है तो वी घटक तरीके सेना तरीके आवेला छे वी घटकों तरीके आवेला होय तो आपणे सेनी वात करी फूगनी वात करी तो सृष्टि फूग हवे आगळनी वात आपणे पछी करीशुं।